આગળ વાત કરીએ વિસ્તૃત સમાચારની તો સુરતમાં હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમનું કાલથી કડકમાં કડક પાલન કરાવવામાં આવશે. સમગ્ર રાજ્યમાં ડ્રાઇવ યોજવામાં આવશે. રૂપિયા 500 થી વધુનો દંડ વસૂલ કરવામાં આવશે. કોરોના કાળના માર બાદ દંડથી લોકો પર આર્થિક ભારણ વધશે. ગુજરાતમાં આવતીકાલથી પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ શરૂ થઈ રહી છે, ત્યારે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને વાહન લઈને નીકળતા પહેલા તેમણે ફરજિયાત હેલ્મેટ અને ફોર વ્હીલ લઈને નીકળતા લોકોએ ફરજિયાત સીટબેલ્ટ બાંધવાનું જરૂરી છે. ત્યારે આપણી સાથે હાલ આ જે પોલીસ ડ્રાઇવ શરૂ થઈ છે અને શું જરૂરી છે, એનાથી કેટલો ફાયદો થાય છે, ત્યારે આપણી સાથે સુરતના કેટલાક આગેવાનો જોડાઈ રહ્યા છે. આપણે તેમની સાથે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું. કે જી, આપનું નામ? ધર્મેશ ગામી. જે ધર્મેશભાઈ, પોલીસની જે આ ટ્રાફિક ડ્રાઇવ છે, જે ટ્રાફિક ડ્રાઇવ કરવાના છે, તેના માટે વિશે આપ શું કહેશો? પોલીસને ટ્રાફિક ડ્રાઇવ અને આ સેફ્ટી બાબતની વાતો કરે છે, ઠીક છે. તમામ લોકોને ખબર છે પોતાની જિંદગી એટલી વાલી છે, હેલ્મેટ પહેરવું જોઈએ, બેલ્ટ પહેરવો જોઈએ, પહેરે છે. હવે કોઈ ક્યાંક મહાનગરપાલિકાઓમાં ન પહેરતા હોય તો એમાં કંઈ બહુ મોટી વાત નથી. ક્રાઇમ રેટ આટલો વધી રહ્યો છે, એના પર વધારે પોલીસે ધ્યાન આપવું જોઈએ. પૈસા ઉઘરાણી કરવા કે આ રીતના 10-10 દિવસનું ડ્રાઇવ કરવું, 25-50 પોલીસનું ઝુંડ થશે, એ પબ્લિક પાસેથી માત્ર પૈસા કાઢવાની વાત છે. આ રીતના નિયમો ના હોવા જોઈએ. 365 દિવસ તમામ વસ્તુ સરખી છે, કાયદો બનેલો છે, તો એનું લોકો પાલન ઓલરેડી કરે છે અને કરતી જ રહે છે. તો એમાં આ રીતના ડ્રાઇવો ચલાવવાથી હું માનું છું ત્યાં સુધી બહુ કંઈ ફરક નથી પડતો, અને ક્રાઇમ પર પોલીસે વધારે ધ્યાન દેવું જોઈએ. ચોક્કસથી, કે જે સુરતી શહેરીવાસીઓ છે તેઓ જણાવી રહ્યા છે કે આ નિયમ 365 દિવસ હોવો જોઈએ અને પોલીસે ટ્રાફિક ડ્રાઇવ સિવાય જે ક્રાઇમ વધી રહ્યું છે તેમાં વધારે ધ્યાન આપવું જોઈએ. ત્યારે આપણી સાથે અન્ય એક વ્યક્તિ જોડાઈ રહ્યા છે, આપણે તેમની સાથે ચર્ચા કરીશું. જી, આપનું નામ? ભીમભાઈ. આ જે પોલીસ ડ્રાઇવ શરૂ કરી રહી છે, શું કહેશો? એ પોલીસ ડ્રાઇવ કરીને આમાં શું કરવા માંગે છે એ ખ્યાલ નથી આવતો. આ તો એક પબ્લિકને લૂંટવા માટેનું હોય એવું લાગી જશે કે 10 દિવસ માટે શેના માટે 10 દિવસ કરીને શું સાબિત કરવા માંગે છે એ ખ્યાલ નથી આવતો. એમની મરજી થાય ત્યારે એ લોકો જાહેરનામું બહાર પાડે અને કે કોઈ 10 દિવસ માટે અમે દંડ વસૂલશું, તો પબ્લિકને તો એવું ખબર બી નથી. અત્યારે તો ભૂલી ગયા છે કે આવો કોઈ કાયદા જેવો તો જે અત્યારે પહેરવાના છે તો પહેરે છે, પણ લોકોને શું કરવા માંગે છે ખ્યાલ જ નથી. અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે લોકોને આ તો એક ઉઘરાણું કરવા માટેનું ચાલુ કર્યું છે 10 દિવસ માટે કરીને, પાછું શું કરશે એ પશ્ચાતા બી નથી કે શું કરવા માંગે છે. આ ભાઈ, આ કાયમી માટે છે કે 10 દિવસ માટે છે કે આ પબ્લિકને હેરાન કરવા માટેની છે કે શું છે, કંઈ ખબર જ નથી પડતી. પબ્લિક હેરાન થશે આમાં તો, અને 10-10, 15-20-20ના ટોળા પોલીસમાં ઉભા રહે અને એ તો બધાને દંડ કરશે. હવે દંડમાં તો એવું છે કે માણસ બહાર અત્યારે 50 રૂપિયા ખીચામાં નથી. પરિસ્થિતિ એવી છે, જીવી રહેલા છે, જેમ તેમ કરીને ઘર ચલાવે છે. તો આવું ના હોવું જોઈએ અને કાયદાનું કંઈક એને નિયમ હોવો જોઈએ કે ભાઈ આ કાંઈ બી માટે કાયદો છે, તમારે પહેરવો જોઈએ અને દંડ બી આટલો બધો વસૂલવો ના જોઈએ. એનો નોર્મલ દંડ હોવો જોઈએ કે ભાઈ આપીને આપી શકે, પબ્લિક બી આપી શકે અને પોલીસને જમા થાય પૈસા. બીજું તો શું કરવા માંગે, 10 દિવસમાં શું કરશે મને એ નથી ખ્યાલ આવતો. ચોક્કસથી, કે શહેરીવાસીઓ જણાવી રહ્યા છે કે આ નિયમ 365 દિવસ ફરજિયાત હોવો જોઈએ કે જેથી સરકારને પણ આવક થાય, પરંતુ ફક્ત 10 દિવસ ડ્રાઈ રાખવાથી એ શું ફાયદો થવાનો છે? જ્યારે પબ્લિક પોલીસને તોડા તોડા ઊભા રહેશે અને પબ્લિકને ખોટી રીતે પોલીસ રંજાડશે. ત્યારે હાલ આપણી સાથે અન્ય એક વ્યક્તિ જોડાઈ રહ્યા છે, આપણે તેમની સાથે ચર્ચા કરીશું. જી, આપનું નામ? રણવીરસિંહ. આ જે પોલીસ ડ્રાઈવ શરૂ કરી છે, શું કહેશો? આ પોલીસ ડ્રાઇવ જે શરૂ કરી છે, આ જે 10 દિવસના એ લોકો કુછ નિયમ કહી રહ્યા છે કે ભાઈ 10 દિવસ માટે આપણે જે હેલ્મેટ નહીં પહેરશે ને સીટ બેલ્ટ નહીં બાંધશે એને પર 500 રૂપિયા દંડ કહી રહ્યા છે. આ કોઈ મતલબ નથી. આ તો એવું થઈ ગયું કે 10 દિવસમાં લોકોને ખબર બી નથી એ વસ્તુના, ને આપણે 10 દિવસમાં પબ્લિકથી પૈસા કાઢવાના. નિયમ રાખવાનો હોય તો તમે 365 દિવસ રાખો. અગર દંડ બી રાખો છો તો અમુક 50 રૂપિયા જેવું દંડ રાખો. જે નિયમનો લાગે ભાઈ પાલન નહીં કરતા લોકો તો એટલું ચાલશે, મગર 365 દિવસનો રૂલ હોવું જોઈએ. એમ હેલ્મેટ બહુ જરૂરી છે, એમ આપણા હેડ ઇન્જરીઝ માટે, આ આપણા ફંક્શન છે એના માટે જરૂરી છે. હેલ્મેટ નહીં હોવાથી માણસ એક્સિડન્ટ થાય, કંઈ બી થઈ શકે છે. તો આ હેલ્મેટનો 365 દિવસનો નિયમ રાખવાનું મારા હિસાબથી જરૂરી છે. ને આ દંડિત વાલો 10 દિવસનો જે ડેમો જેવું કરી દીધું છે કે 10 દિવસ, આ તો એક એવું થઈ ગયું ભાઈ ડેમો રાખ્યા છે ને 10 દિવસમાં આપણે પૈસા જે જનતાથી ઉઘરાવવાના, આ કોઈ જરૂરી નથી. 365 દિવસનો રૂલ રાખો ને કોઈ અગર નિયમ પાલન નહીં કરતા લિમિટેડ દંડિત હોય, આ બહુ જરૂરી છે.
સ્થિતિ ચોક્કસ થી કે શહેરીવાસીઓ જણાઈ રહ્યા છે કે આ નિયમ 365 દિવસ જ રહેવો જોઈએ અને જે દંડની રકમ વસૂલવામાં આવે છે તે થોડો નહીવટ હોવી જોઈએ, કારણ કે હાલ જે પ્રમાણેની પરિસ્થિતિ છે લોકોને રોજગાર ધંધાને કમાણીમાં પણ તકલીફ પડી રહી છે, ત્યારે પોલીસ દ્વારા પણ જો નરમાશ થોડી રાખવામાં આવે તો જનતાને પણ રાહત થઈ શકે છે. આવતીકાલે 6 માર્ચથી 15 માર્ચ સુધી જે પણ વ્યક્તિઓ વાહન લઈને અને ફોર વ્હીલ લઈને નીકળશે તેમણે પોલીસ દ્વારા ચેતવાની જરૂર છે અને ફરજિયાત હેલ્મેટ પહેરી અને સીટબેલ્ટ પહેરીને જ બહાર નીકળવાની જરૂરી છે. જો તમે હેલ્મેટ અને સીટબેલ્ટ બાંધ્યા વગર નીકળશો તો તમારે મોટો દંડ ભરવાનો પણ વારો આવી શકે એમ છે. કેમેરામેન ડેવિસ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ સુરત.